अपन रे माड़ी उभयती रे गोपति जगतारणी जगदंबिका अंग भय पर सायापति श्रद्धा समादई साध सामा कट जनना कापति दत दातार सोरासी धुना ने दखावनो अन गिरिराय गर्व नाथ सह दर्शन करण जग पावनो गिरिराय गर्व नाथ सह दर्शन करण जग पाव दत दातार दातार ना जा नारा लागी गया से 33 करोड़ देव जा विराजमान से अने साधु सतिया अभ्यागतो गरवा गिरनार ने खोड़े रमीरिया से अने एमाय शिवरात्रि नो मेलो आवे से नी मेला नी मालिपा बाप हरेक मानवी जाय से आन भजन नी ले लागे से भजन नी जूक बोले से ने एमा कोई जीव तरवा नो होय अने गुरु गोत ने सड़ेलो एक आत्मा 11 વર્ષની ઉંમર છે 11 વર્ષનો બાળક એમ કહેવાય છે કે રાજવંશમાં જન્મો છે પણ બાપ આને ખબર પડી કે રાજ તો બાપ રહે કોણ રાજધાની પુનિપાની આસમાન વાયુ તેજ સુરત ચંદ્ર લઈ પ્રલય આ પૃથ્વી ઉપર તો કાંઈ રહે ગયો તો એક તુહી નામ ઈશ્વરે સત વસન આપ્યું છે ઈ જ રહેવાનો વસને થાપન થઈ જાય વૈરાગ લાગી ગયેલો પવનમાં પ્રકાશમાં વાયુમાં તેજમાં બધે જગ્યાએ ઈશ્વર દેખાય પણ ઈશ્વર મળતા નથી અને 11 વર્ષના દીકરાએ કોકને પૂછ્યું કે ભગવાન ક્યાં મળે તો કે ગુરુના વસને મળે ગુરુ ગોતવા જાવા છે દાતા દાતા નક્કી કર્યું કે શિવરાત્રિના મેળામાં અને મેળામાં જવું હોય તો મેળે મેળે જવા જેવું છે કોકના ઢરડી ગેલા નહીં જાતા હો હાલ મેળે હાલ નહીં મેળ પડી જવાનો હોય અને 11 વર્ષનો દીકરો જાય છે અને એનું નામ છે જમન જમન નામનો દીકરો શિવરાત્રિના મેળામાં ખોળામાં રામસાગર લઈ તુહી 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 ભજન ધ્યાને ઝૂક વાગતી હોય અને ઠેઠ ઈશ્વર ઉદી તાર એકાકાર કરી દે ભગવારે ભજનિયા કે રમતો જોગી શિવરાત્રિના મેળાની સમાપ્તિ થઈ આદેશ કરતા તમામ સંતો ભક્તો જતી સતી જોગંદર 33 કરોડ દેવ સિદ્ધાવે છે પોત પોતાને સ્થાને ગરવા ગિરનારમાં 33 કરોડ દેવ બિરાજમાન છે ઈ મેળાની સમાપ્તિ થઈ આન કહેવાય છે કે બધાય જતા રહ્યા પણ આ છોકરો જમન નામનો બાળક જૂનાગઢની બજારમાં હાલો જાય છે ને હાલતા હાલતા કોઈની કાંઈ વસ્તુ મળે નહીં ને એટલે નિમાણો માણા બની જાય જે કામ માટે આવ્યા હોઈએ આપણે અને એ વસ્તુની ખબર ન હોય તો નિમાણો થઈ ગયો એમાં સામેથી કોક વેપારી ભાળી ગયો માળું આ શિવરાત્રિનો મેળો તો વયો ગયો પણ આ છોકરો શું કામ રખડે છે હે છોકરા અહીંયા હાલ તું અહીં શું કામ આવ્યો તો વાલા તો કે હું તો ગુરુ ગોતવા આવ્યો તો કે ગુરુ ન મળ્યા તો કે નહીં હાડા ત્રણ દિવસમાં શિવરાત્રિના મેળામાં અને જો તને ગુરુ ન મળ્યા હોય તો વાલા હવે ગુરુ ન મળે તો કે હું ગુરુને ગોતીશ રહી ગોતીને જ રહીશ અને હામે ઈશારો કર્યો જોજો વાણિયા બુદ્ધિ કોકને કોકાઈ પણ ઈશારે સમજી જાયો હામે દુકાનવાળે કીધું અહીંયા હાલ તો કે તારે શું કામ છે મારે ગુરુ જોઈશ ગુરુ તો મળે જ ને ગિરનારમાં તો કે એવા નહીં કેવા જોઈશ કે એક ફેરે ફેરો ટળી જાય તો કે એવા જ ગુરુ બતાવું બોલ જોઈશ તો કા ઈ કે આ જૂનાગઢની બજાર છે દક્ષિણ બાજુ હામે ટેકરી દેખાય એક ડુંગર તો કા ઈ ડુંગરનું નામ છે દાતારનો ડુંગર અને જા વાલા દાતારના ડુંગર ઉપર જમિયલ સા દાતાર બિરાજમાન છે યા સખી દાતાર દાતાર કરી અને
આનંદ કરવો ગિરનાર ગાજી રહ્યો છે જેમ શિવરાત્રીના મેળામાં પદ્માસન વાળી બારે જ્યોતિર્લિંગ ભોળ્યો ભગવાન એ ભભૂત લગાડી અને સંતોની વચ્ચે બેહી અને ઓતપ્રેત થઈને હોકારા દેતો હોય સત્સંગમાં એવા મેળામાં તને નો મળ્યા પણ આ ઇથને અદબ ગુરુ છે કારણ કે એને ઠાગે સડાવવા માટે બહુ આ જગત ઠાગે સડાવવામાં બહુ બાપ આનંદ માણે ઠાગે સડાવવા માટે કાટ કાટ પગથિયા સડી ગયો ઠેઠ ગિરનારના દાતારના ડુંગરો પૂરો થઈ જમીલસા દાતાર સુધી પહોંચે પણ એટલા માટે કે જમીલસા દાતાર કોઈને શિષ્ય નહોતા બનાવતા શું કામ કે મારે શિષ્યની જરૂર નથી મળે તો મને હવાયો કરે એવો જોઈએ અને બરોબર અર્શન શોકન રાગન ભોગન યોગન પહેરણ પ્રીતન જીતન મોક્ષની પાર યા સખી દાતાર દાતાર કરી અને સમાધિ પૂરી થઈ આંખના ભોપસા ખુલ્યા ધીરે 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 પણ લાલ ભૈકુંડ રંગની આંખમાંથી અમૃત મીડા જરવા હો બાપા સંતની સમાધિ છે અને આવી સમાધિની માલિપાથી સંતને હયાની માલિપા તાડક મણી થવા કારણ કે આપણને કોઈ આપણા મળે ને એટલે કઈ બાપા એને કેવું ન પડે હયું પોકારીને કહી દે વાહ મળ્યા ચાર મિલે 66 મિલ 66 ખીલે હરિજન સે હરિજન મિલે એક બીજાના હયા ઉત્કૃત થઈ ગયા પણ સતાય ગુરુજીએ કીધું જમીલ સાડા તારે બેટા તું આ શું કામ આવ્યો છો કે બાપુ હું ગુરુ ગોતવા આવ્યો છું હા તો ગુરુ ન મળ્યા શિવરાત્રી મેળામાં ન મળ્યા તો કે અહીંયા કેમ તો કે બાપુ ગુરુ ગોતવા આવ્યો છું એ કે ગુરુ કેમ મળે એ ખબર છે તો કે નહીં તો કે તારું નામ શું છે એમ એ કે બાપુ મને બધાય જમનું કે છે બાપુ ખડખડ સ્વામીડા આખી દુનિયા જમની છે બેટા બીજી કઈક વાત કરી તો કે મને બધાય જમન નામનો બાળક છો મારું નામ જમન પડ્યો હા બેટા તો તારે ગુરુ જોઈ છે ગુરુ કેમ મળે એ ખબર નથી એમને જા તને ગુરુ મળી જાય જોજો આટલું જ ખાલી આમ અણસાર મળે ને ગુરુ ની શાન મળે ને ત્યાં તો યુગો યુગના પાપ કપાઈ જાય બાપ આપ ભજન કરો છો ભજન ની માલિપા એક જ પોઈન્ટ તમારે જીત ની માલિપા એક જ મોતડું ફરવાય જાય ને ગંગા સતી કે એમ બાપ એટલા માટે કીધું છે કે આમ કરીને આમ કીધું જાત અને ગુરુ મળી ગયા પણ પેલા સેવા કર હવે દાતાર ના ડુંગરે ઠેઠ અનાજ લઈ જાવું કેટલાય ને જમાડવા કેટલી સેવા સેવા પૂજા ને આટલું કામ કરે છે દાતાર નું સેવા કરે પણ સેવા કરતા કરતા દિન ગણતા માસ ગયા વર્ષે આતરિયા સુરત ભૂલી સાહેબા નામે ના વિસર્યા એક ધારું ગુરુનું રટણ તુહી 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 અને સેવા ને સ્મરણ બાપ શરૂ અને કહેવાય છે કડ કડ પગથિયા સડીને સામગ્રી લાવીને બધાને જમાડે એમાં બરોબર 12 મહિના થવા આવ્યા 11 વર્ષનો દીકરો હતો હળા ત્રણ દી શિવરાત્રીના મેળામાં રોકાણો અને બરોબર 12મા વર્ષ પૂરું થાય એક વર્ષમાં હળા ત્રણ દી બાકી રહ્યા અને એમાં અચાનક ગુરુએ કીધું બેટા જમન જતી જી ગુરુજી જાઓ બેટે અંગાર લે આવો આપણને આપણા ગુરુ કે આઝાદભાઈ કે ફલાણું લઈ આવો તો આપણે એટલા નાયક બાપુ એને હું કરવું છે હું કરું છે એમ કહીને ત્યાં સુધી અધૂરા બસ ગુરુનો આદેશ બેટા અંગાર લેવો કટ કટ પગથિયા મેડો ઉતરવા શું કરવું છે શેમાં લાવવું એ પણ નહીં બરોબર કહેવાય છે કટ કટ પગથિયા તો ઉતરી ગયો પણ એનો એ શિવરાત્રીનો મેળો જ્યાં ગુરુ નહોતા મળતા ને અગ્નિ માગે છે કોઈ આપતા નથી શિવરાત્રીના મેળામાં ધૂણામાં જે અગ્નિ હોય અગ્નિને કોઈ દી કોઈ પણ આપે નહીં અને એથી વિશેષ કહું તો આપણા રસોડામાં આપણા ગઢા મા બાપ છે અગ્નિને ભારી દેતા અગ્નિ દેવાની સિદ્ધ નથી અગ્નિ આપવાની સિદ્ધ નથી અને એ અગ્નિને કોઈ આપી નહીં એમ કરતા કરતા બે દિવસ ચક્કર મારી પણ પછી એમ થયું કે લાવ હે ગુરુદેવ તમારી પદ છે અને કેદીક મને આ સૌ બ્રહ્માંડમાં કોઈ નહીં મળે તો આજ ગુરુનું વસન ખાલી થાય અને ગુરુદેવના નામથી નાદ લગાડ્યો અને હાસા દિલથી પોકાર કર્યો ને તો એ ગરનારની ગિરી કંદરાની માલિપા ઓરડા ભૈરામાં ઉતરી ગયો હાલતા 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 પહાડ કે જહાડીએ મિલા ગગુમ જોમિયમ હામ હામા જાડવા ટોપી જાય પાછા વળીએ તો રસ્તો ન મળે આવી ગાઢ વનરાજીમાં ઘરી ગયા અને પછી એક સપાટ જગ્યા ભાળી અને એમ થયું કે હવે અહીં કઈ કહીશે પણ એક ધુવાડા નીકળતા હતા બરોબર ધુવાડા નીકળતા હતા ને એ જ જગ્યાએ નક્કી કર્યું કે અગ્નિનો ગુણધર્મ ન્યા જાય છે તો 12 ગોરી બાવા ફરતા બેઠા છે અને ન્યા જઈને કઈક જોતું હોય ને એટલે માણા એમ કે સીતારામ અમે વાળા વિચાર કરે આ કોઈ મરવા આવતું નથી આપણે તો માણાને ખાઈ જાય છે અને આ કોણ આવ્યો પણ સીતારામ બોલી અને મરક મરક હસવા મીડા ભગવાને આપણને નાસ્તો મોકલ્યો ગુલાબના ફૂલ જેવો અને આપણો તો ખોરાક છે
નજીક આવ્યો એટલે બેટા શું કામ આવ્યો? અગ્નિ લેવા. હા, અહીં કોઈ આવતું નથી ખબર છે ને? તો કે નહીં. તો કઈ કેમ નથી આવતું? કઈ અમે માણસ ને ખાઈ જઈએ છીએ શેકીને, કઈ વાંધો નહીં, પણ મારે તો અગ્નિ જોઈએ છે. તો કે અગ્નિ શેમાં લઈ જાય? એટલે કે હું આમાં લઈ જાય, બંશિયામાં. એટલે બધા મીઠા દાંત કાઢવા. તો કા કોણે મોકલો? મારા ગુરુએ મોકલો. ગુરુને એટલી ખબર નથી કે અગ્નિ છે એ કઈક વાહનમાં ભરવા જોઈએ ને, એટલે કઈ નથી લાવ્યો. તો કે બસ મારા ગુરુ નામથી આ આંસળામાં અગ્નિ રહી જાય. એટલે બધા મીંડા કેવા? ગોરી બાબુ, તારો ગુરુ કોણ? યા સખી દાતાર, દાતાર જમીન સા દાતાર. એમાં ચાર જણા ભડકી ગયા, બી ગયા કે આ દાતારના બાળકને કાપીને ખાઈ જાવ તો આપણી શું દિશા થાય. ચાર જણા થડકી ગયા, પણ બારે સોર ભેગા હોય, બારે અઘોરી બાવા ભેગા હોય, એટલે નક્કી કર્યું કે તો ઘડીક સત્સંગ કર. એટલે સત્સંગના ગેનમાં આવે, બધાય અભિમંત્ર આપે મેલા મંત્ર, પણ મેલા મંત્ર મારતા મારતા કહેવાય છે કે લાગ્યા નહીં. પછી કે હવે મને અગ્નિ આપો, અને એ અગ્નિ માટે પંછી પાથરું ગુરુ નામનો હંસળો. પછી આમ કરીને આમ ખોબા ભરી, અને કહેવાય છે કે જેમ આપણે ઢોરને ખવડાવવા માટે પાલો ભરીએ એમ મીંડા દોથા ભરી નાખવા. ભાઈ આ એમનો ધમીલ સા દાતારનો શિષ્ય, અને એ શિષ્ય કહેવાય છે કે દોથો ભરી ચારે છેડા ભેગા કરી યા સખી દાતાર ખંભે જોડી લઈ લીધી. બાપ, ઈ દાતારની અગ્નિની જોડી હજી પણ ત્યાં છે. બાપ ખંભે જોડી લઈ અને હાલવા જાય છે. આન ગુરુદેવને ખબર પડી કે મારા શિષ્યને હજી તકલીફ નથી થઈ, અને તકલીફ થાય ને પરીક્ષા થાય તો જ પાસ થાય. એટલે મંત્ર લાગી ગયા, શિષ્ય પડી ગયો. અને પછી કહેવાય છે કે બારે જણાએ કીધું કે આપણે આને બાફીને ખાઈ જાવો. ચાર જણા ના પાડે નહીં કે કેમ નથી ખાવું? કેટલા માટે? કે આ જમીન સા દાતારનો દીકરો છું. તો ત્યારે બીજા કહેશે કે તો એની ભેગું રહેવું તું ને, રહેવું અમારી ભેગું ને. હા, અને અને તું નહીં ખા ને તો ઓલો બાપ ગોતવા આવશે ને, ત્યારે તું અમારું નામ દઈશ કે આને ખાધો છે. ના, નહીં ફૂટું. અરે ભલા, સંગ તું જ નબળા માણા ને આવ્યો, કેમ નહીં ફૂટો? એટલે સંગ તું રે કરો તો વીરા મારા પૂરા નરની કરજો. અને બરોબર જમીલ સા દાતાને ખબર પડી ગઈ કે હવે હવે આ ચારેય જણાએ નક્કી કર્યું અમે નહીં ખાઈ. નો ખાવ તો કાસો માલ તમે લઈ લો, 12 ટુકડા કરીને બાફીને ખવાઈ જાય, સવાઈ જાય. અને દાતાર બાપુ એ સમાધિ લગાડી બાપો. અને હર્ષન શોકન રાગન ભોગન નાભી માંથી પોકાર ગયો, યા સખી દાતાર દાતાર. શંખ નગારા મીંડા વાગવા, ધણ 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 ગિરનાર મીંડો ગાજવા. આન કીધું બેટે જમન જતી, બેટે જમન જતી કહા હો આવાજ દે, બેટે જમન જતી કહા હો આવાજ દે. કારણ કે ચાર દાણાના પેટમાં ખવાઈને સવાઈને ચાર ટુકડા જુદાઈ ક્યાંથી જવાબ દે. જમીલ સા દાતારે નક્કી કર્યું, સૌદ બ્રહ્માંડમાં કોઈની તાકાત નહીં કે મારા બાળકને રોકી ગયે, ખાંડો કરી ગયે, કાટ કાટ ખળાંગ ખળાંગ દાંત ગિરનારી કરીને એને સાંકળીઓ મંડી ગાજવા. અને બાળક પાસે આવે છે, ત્યાં તો ઓલા 12માંથી 4 જણા સાણા મનાર્યા, અને જેણે પાપ વધ્યું હતું ને એ કે માળો ખૂટિયા જેવો હાથી રેત કેવડો મસારો આવ્યો. ઘણા સાધુને બોલાવતા સીતારામ તો ન આવડે, પણ આવા અપશબ્દો કોઈ કે આ પૈણો છે તો કોઈ કે આને કોણ બાઈ રે. આટલું બોલ્યા પછી બાપુ ઠેક પૂગી ગયા જમીલ સા દાતા. એટલે બાપુને આવી કે બાવા અહીં શું આવ્યો તો? હું તો માગણ નથી, કાંઈ લેવા નથી આવ્યો, તો એ મારા બાળકને ગોતવા. કોણ તારો બાળક? જો સિદ્ધિ વાળો હોય તો ગોતી લે. પદ્માસન વાયુ બાપ બેઠો છે ડુંગરા ડોલવા. આન કહેવાય છે કે યોગ સમાધિની માલિપાથી અને નાભીથી પોકાર નીકળ્યો, બેટે જમન જતી જી ગુરુજી, બેટે જમન જતી જી ગુરુજી. અવાજ આવો જોઈ ન આવ્યો, બેટે જમન જતી વસંત કા અધિકારી હે તો આવાજ દે. કોઈ અવાજ ન મળ્યો, બેટે વસંત કા અધિકારી હે તો આવાજ દે. અને ત્યારે કે છે કે અવાજ દીધો કોણે? ચાર ના પેટમાં નહીં અને 8 ના પેટમાંથી જી ગુરુજી, મેં સબકે પેટ મેં રતી રતી બહાર નિકાલે, ગુરુ કા વસંત કી તાકાત હે. જી ગુરુજી કેસે નીકળું? એ પિંડ પુરુષ કા હે, સ્ત્રી હોય તો યોની હોય તો જન્મી શકું. કોણ પુરુષ કોણ નારી એ માયા કી ખુમારી, માયા કે પર કે અધિકારી બાપ, ઈ ગુરુ વસને ભજન હોય છે. અને એ ભજન ઈ વસન નું થાપન થઈ શકે. અને કહેવાય છે કે 12 ના 8 ના ખોપરા તૂટી ગયા, અને બાળોડો જોગી નીકળ્યો, ઈ રમતો જોગી. બાળોડો જોગી જોઈ અને મરક મરક હસતા, અને કહેવાય છે કે એવા જોગીડાને જોઈ નાખના પોપસા ખુલ્યા.
પણ જોગીડા ને બારવરા ના બારુડા ને જોય ને ગુરુ નું મોઢું કહણાટું થઈ ગયું, મારો બાળક કોઈ દી અખંડ હોય છે, અખંડિત છે, અને ચાર ટુકડા નોતા ખાધા ઈ હલવાણા, બીજા ના ખોપરા તૂટી ગયા, મોક્ષ થઈ ગયો, એમ ઘણાય રાવણ ઘણાય કંસ બધાય નો મોક્ષ થઈ ગયો છે. પણ આજના કળિયુગ ના માનવી ના મતભેદ મન ભેદ મેલા માનવી બાપ સત્સંગમાં ભજનમાં બેહો તો તમારામાં બે એ રીતે બેહજો. આ ગિરનાર ના મેળા ની વાત છે. અને બરોબર શ્યારી ટુકડા લઈને આવ્યા, મોટાને કીધું તે કેમ ન ખાધું, કે બાપુ તમારો બાળક જો હમદણ હોય અને પસ્તાવો હોય બોર બોર જેવડા આમડા પડી ગયા. મોટાને કે તારું નામ શું, કે મારું નામ ભૂતના ભવનાથ છે, કે બેટા ભવલા જા આજથી તારું નામ ભવનાથ. શિવરાત્રી નો મેળો તો હતો જ આઝાદ ભાઈ એ હતો જ, પણ તેથી નામ પાડી દીધું છે આ શિવરાત્રી નો મેળો ભવનાથ નો કેવા હે. પછી બીજા ને બોલાયો, બીજા એ કીધું તારું નામ શું, એટલે એને એમ કીધું મારું નામ ભૂતનાથ. જા ભૂતનાથ, હવેથી તારે આની સિક્યુરિટી અને જ્યાં શિવરાત્રી નો મેળો હોય ત્યારે આજની સરકાર ને સિક્યુરિટી મૂકવી પડે. આણ તેથી સત વસન માં ભૂતો કામ કરી જતા બાપ, એ ભૂતનાથ નું મંદિર જુનાગઢ માં છે. અને ત્રીજા ને બોલાયો, એ કે હું તો કાળો છું, મેં આ બધા કાળા કામ શીખવાડ્યા છે. ત્યારે દાતાર નો વજીર કોયલા વજીર કહેવાય. અન ચોથા ને બોલાયો, એને પણ ક્રિયા અને એમ કીધું કે દા તું દાતાર નો ભંડારી, હજી પણ શિવરાત્રી ના મેળામાં જે જે મેળામાં જાઓ કોઈને દાળ ઘટી પાણી ઘટું ફલાણું નાખી દે બાપ, સ્વાદ એક હકો થઈ જાય. પણ એ હાસો સ્વાદ હું આપણે નથી, આપણે તો બાપા કેવું પોપ સંગીતમાં રોવું ગાવું નાસવું અને બાપ પીઝા ખાવા, ઈ બીજા ક્યાં જાવું બાપ. જેને કહેવાય છે કે દેહાણ વાતનો ખોરાક હોય અન જેવો આહાર હોય ભજન હોય રામસાગર ના ટેરવે તો શિવરાત્રી ના મેળે જાવ તો મેળે મેળે જમીન સા દાતાર જાજો. કારણ કે હજારો કરોડો વર્ષથી શિવ ને ભગવાન શિવ અને ભવાની ના લગ્ન, એમ જીવ ને લગ્ન હોય શિવરાત્રી ના મેળે જાય ભજન માટે. પણ આજ તો કહેવાય છે ભવનાથ નો મેળો, ત્યારથી કહેવાનો બોલીએ ગરવા ગિરનાર ની. ચારેય ટુકડા ભેગા કરી જમીન સા દાતારે સજીવન કર્યો અને એ જોગીડો અને બાપુએ નામ આપ્યું છે જમીન સા દાતારે. બેટે અબ સે તું જમન જતી નહીં, ક્યું કે તું જતી તો હે લેકિન કમાલ કર દિયા તુમને, આજ સે તેરા નામ કમાલ સા દાતા. એક કમાલ કબીર કા ઓર દૂસરા કમાલ જમીન સા દાતાર કા, એ ભજન કી બાત મેં એસી કમાલ હૈ. કોણ પુરુષ કોણ નારી એ માયા કા પર કા અધિકારી હૈ, તો ભજન માં રહેવું ભરપૂર બાપ. આવો ભજન એ વો ગરવો દાતા ગિરના કાર્યક્રમની માલિપા જમીલ સદાતવાની વાત સંભળાવી રહ્યો છું. સૌને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.